રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 8 જૂન શનિવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર દેશ ગરમીથી હેરાન છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે કેરળમાં ચોમાસાના આગમને ઉનાળાના વિદાયની ઘોષણા કરી છે. કેરળના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અહીં 10 જૂને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન ખાતાએ ગુજરાતમાં 20 જૂન સુધીમાં વરસાદ થવાની આગાહી કરી છે. જામનગરને પાણી પૂરું પાડતી નર્મદા લાઇનમાં લીકેજ થયું હતું. પાઇપલાઇનના રિપેરિંગ કામને લીધે નર્મદાનું પાણી આવ્યું ન હતું. પરિણામે જામનગરના અમુક વિસ્તારોમાં પાણી કાપની ઘોષણા થઈ હતી. નર્મદાના વિકલ્પરૂપે મળવાનું હડાળાનું પાણી પણ આવ્યું ન હતું, જેને કારણે સમગ્ર શહેરમાં પાણી કાપ મુકાયો હતો. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. ₹1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા ₹1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. જામનગરની જીજી હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં માત્ર એક જ ડોક્ટર છે. એકમાત્ર ડોક્ટર પણ હાલ રજા ઉપર છે, જેને કારણે કેન્સરના દર્દીઓને સારવાર મળી શકતી નથી. કેન્સરના દર્દીઓને રેડિયોથેરાપીથી અપાતી સારવાર પણ મળી શકતી નથી. દર્દીઓને 1 મહિના પછી સારવાર લેવા આવવાનું કહેવાય છે. કેન્સરના દર્દીઓ માટે સારવારમાં વિલંબ જીવલેણ બની શકે છે. આ મુદ્દે ખંભાળિયાના ધારાસભ્ય તથા હાલારના પૂર્વ સાંસદ વિક્રમ માડમે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે. આગામી દિવસોમાં હજ યાત્રા શરૂ થવાની છે. હજ યાત્રા માટે એર ઇન્ડિયાને વધારાના વિમાનો ફાળવવા પડે છે, જેને કારણે સૌરાષ્ટ્રથી મુંબઈની વિમાની સેવાઓ ઘટાડવામાં આવી છે. રાજકોટથી પ્રતિદિન મુંબઈની ફ્લાઇટ જાય છે, પરંતુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અઠવાડિયામાં 3 જ ફ્લાઇટ મુંબઈ જશે. જામનગરથી મુંબઈ માટે પણ અઠવાડિયામાં 3 ફ્લાઇટ જ મળી શકશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.